વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અવયવની સમજ મેળવી. હવે આપણે અવયવી વિશે શીખીએ. તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. આપેલી સંખ્યા વડે એટલે અહીં આપણને સાત આપેલા છે. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી દરેક સંખ્યા, દરેક સંખ્યા એટલે 7, 14, 21, 28, 35, 42, આ બધી સંખ્યાઓને 7 વડે નિશેષ ભાગી શકાય છે. 7 વડે નિશેષ ભાગી શકાય એટલે એ બધા એ 7ના શું કહેવાશે? અવયવી. તમે 14 ભાગ્યા 7 કરો એટલે કે 7 એકા 7, 7 2 14, 14માંથી 14 ગયા 0 0. 21 ભાગ્યા 7 કરો, 7 એકા 7, 7 2 14, 7 3 21, 21માંથી 21 ગયા 0 0. એટલે આ બધી સંખ્યાઓને 7 વડે નિશેષ ભાગી શકાય છે એટલે આ બધી સંખ્યા એ 7ના અવયવી કહેવાય છે. ટૂંકમાં અવયવી શબ્દ આવે એટલે તમારે યાદ રાખવાનું કે અવયવીનો મતલબ છે ઘડિયા. અવયવી કહે એટલે આપણે ઘડિયા કરવાના. અહીં તમને પરીક્ષામાં આવી રીતના પૂછાય કે નીચેની દરેક સંખ્યાના પ્રથમ 5 અવયવી લખો. હવે નીચેની સંખ્યાઓના પ્રથમ 5 અવયવી જોવા હોય, અહીં 6 છે તો 6 × 1 = 6, 6 × 2 એટલે 12, 6 × 3 18, 6 × 4 24, 6 × 5 30. ઓકે, 6, 12, 18, 24, 30 આ બધા એ 6ના અવયવી કહેવાય છે. પ્રથમ 5 કીધું એટલે 6નો ગળ્યો 6 5 સુધી આપણે લખવાનો થાય. 6 5 સુધી લખીએ એટલે એ 6ના પ્રથમ 5 અવયવી કહેવાય છે. એવી રીતના બીજું ઉદાહરણ છે 15. તો 15 એકા 15, 15 2 30, 15 3 45, 15 4 60, 15 5 75. તો 15 30 45 60 અને 75 આ બધા એ 15ના અવયવી કહેવામાં આવે છે. જોજો, અવયવ અને અવયવી બંને શબ્દ બોલતા આપણને સરખા લાગે છે. જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ધ્યાનથી સૂચના જોજો, અવયવ કીધા છે કે અવયવી કીધા છે? જો તમને અવયવ કીધા હોય તો તમને આપેલી સંખ્યા બીજા કયા કયા ઘડિયામાં આવે છે એ શોધવા જવાનું, એને અવયવ કહેવાય. અને જો તમને અવયવી કહ્યું હોય તો તમને કઈ સંખ્યા આપી છે એનો ગડિયો લખી કાઢો, એને કહેવાય એનો અવયવી. યાદ રાખો છે કંઈક કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. જેમ કે 15 છે તો 15 એ પોતે અવયવી છે જ, 15 એકા 15. દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે. 15 દાન 150 તો પૂરા નથી થઈ જતા. 15 × 11 કરી શકીએ, 15 × 12 કરી શકીએ, 15 × 13 કરી શકીએ. એટલે અસંખ્ય અવયવીઓ કેવા છે? અસંખ્ય જોવા મળે છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે જ છે. ખાલી જગ્યામાં પૂછાય કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો, તો સંખ્યા પોતે. અહીં 15નો નાનામાં નાનો અવયવી કયો? તો 15 સંખ્યા પોતે જ. આ બધે એનાથી મોટા થશે. સૌથી નાનામાં નાના કયા છે? 15. એટલે 15 જ સંખ્યા જે છે એ નાનામાં નાનો અવયવી બને છે. એટલે કોઈ પણ સંખ્યા શબ્દ આવે તો જવાબ લખવાનો સંખ્યા પોતે જ. અને જો તમને એવું રકમ આપી હોય કે 14નો નાનામાં નાનો અવયવી કયો, તો 14નો નાનામાં નાનો અવયવી 14. 25નો નાનામાં નાનો અવયવી કયો, તો 25. એવી રીતના યાદ રાખવાનું. અને જો એવો શબ્દ આપ્યો હોય કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી ખાલી જગ્યા, તો લખવાનું સંખ્યા પોતે. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો, બે ટોપિક થયા, એક અવયવ અને બીજો અવયવી. હવે પછી આપણે શીખવાનું છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે.